નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છમાં ચેપ્ટર નંબર દસ ગતિ અને અંતરનું માપન એમાં આપણે આગળ બે ભાગ જોઈ ચૂક્યા છીએ અને હાલ આપણે ત્રીજો ભાગ તરફ જઈએ તો શું છે આજનો ટોપિક તો કે આપણે કેટલાક માપનો કરવાના છે દસ ત્રણ કેટલાક માપન પ્રવૃત્તિઓ દ્વારા પણ સમજવાનું છે અને અમુક આપણે બારના ઉદાહરણો દ્વારા પણ સમજીશું તો કે પ્રવૃત્તિ નંબર એક આ પ્રવૃત્તિમાં સમૂહમાં રહીને દરેક એક એક કરીને કરો તમારા પગલાંની લંબાઈ માપવાની છે તમે હાલમાં ઘરે છો એટલે આપણે વિદ્યાર્થીનું તો નથી જ કહી શકતા પણ તમે ઘરમાં રહેલા મેમ્બરો જે સભ્યો છે એનો ઉપયોગ કરીને એને મદદ લઈને આ પ્રવૃત્તિ કરી શકો છો અને આ દરેકના પગલાંના માપન દ્વારા આપણે શું કરવાની છે આ પ્રવૃત્તિ પૂર્ણ કરવાની છે અહીંયા દર્શાવેલું છે કે તમારા વર્ગની લંબાઈ અથવા તો પહોળાઈ માપવાની છે પણ આપણે વર્ગખંડમાં નથી તો હાલ તમે ઘરમાં છો તો તમે ઘરમાં રહેલી તમારી કોઈ પણ રૂમ છે એમની લંબાઈ અને પહોળાઈ તમારા ઘરે રહેલા તમારા ભાઈ બહેન મમ્મી પપ્પા એના પગલાં દ્વારા આ પ્રયોગ કરી શકો છો તમને એવું લાગ્યું કે કેટલોક ભાગ માપવાનો બાકી રહી ગયો છે જે તમારા પગલાંની લંબાઈથી નાનો છે તો પહેલાંની જેમ તમે પગલાંની લંબાઈ માપવા માટે દોરીનો ઉપયોગ પણ કરી શકો છો અને તમારે શું કરવાનું છે અહીં એક કોષ્ટક આપેલું છે જેમાં વર્ગખંડની લંબાઈ અને પહોળાઈ તો આપણે વર્ગખંડ નહીં પણ શું તમારે હાલમાં જે તમારો રૂમ છે એની લંબાઈ અને પહોળાઈ માપીને અંદર કોષ્ટકની અંદર લખવાનું છે મેં અહીંયા અમુક ઉદાહરણો અમુક લોકોને લઈને અહીંયા અરે માપીને અહીંયા માપો લખેલા છે વર્ગખંડની લંબાઈ અને પહોળાઈ માપેલી છે તો જોઈએ જેઠાલાલ જેઠાલાલના પચીસ પગલાં થાય છે આપણી વર્ગખંડની લંબાઈમાં અને પહોળાઈમાં થાય છે ઓગણીસ પગલાં અય્યરના ચોવીસ પગલાં અને પહોળાઈના થાય છે અઢાર પગલાં પહોળા પગલા સરખા છે નહીં શું છે અલગ અલગ તો આપણને આના દ્વારા આપણે એ કહી શકીએ કે એક જ વસ્તુ છે એની લંબાઈ માપવા માટે જો પગલા કે પગલાનો ઉપયોગ કરીએ તો આપણે દરેકના પગલાની સાઈઝ અથવા તો લંબાઈ એક સરખી હોતી નથી જો એક સરખી હોય તો એક સરખા ચપ્પલ ના મળે બધા બજારમાં નાના છોકરા માટે એ ચપ્પલ મોટા છોકરા માટે એ ચપ્પલ બરોબર તો દરેકના પગની લંબાઈ કેવી હોય છે જુદી જુદી હોય છે જેના કારણે એમની લંબાઈ અને પહોળાઈ દર વખતે શું મળે છે જુદું જુદું મળે છે એવી જ રીતે હવે આપણે હાથની આ વેત વેત દ્વારા માપવામાં આવે તમને ખ્યાલ હોય તો તો એના દ્વારા પ્રવૃત્તિ જોવાની છે તો કે પ્રવૃત્તિ નંબર આ પણ સમૂહમાં જ કાર્ય છે જેમાં તમે હાલમાં અત્યારે ઘરે હોય તો તમે મમ્મી પપ્પાના હાથના વેતની મદદ લઈ શકો છો તમારા પ્રત્યેક તમારી વેતનો ઉપયોગ તમારા વર્ગના ટેબલની લંબાઈ માપવા માટે આપણે ઘરમાં નથી ઘરમાં છીએ વર્ગખંડમાં નથી જ્યાં ટેબલ હોય છે આપણા ઘરે ટેબલ ના હોય તો તમારે તમે ટીવી રાખતા હોય કે પછી કોઈ પણ વસ્તુ તમારી ઘરે પલંગ પણ હોય છે બેસવાનું ટેબલ હોય છે એનો તમે હાથ વડની વેત વડે શું કરી શકો છો માપન કરી શકો છો જો અહીંયા તમને નીચે આકૃતિ આપેલી છે હા વેત કઈ રીતે મગાય મપાય તો કે અંગૂઠો અને આપણી આંગળી વચ્ચેનું જે અંતર છે એ શું છે એક વેત માપન માટે અહીંયા પણ તમે એ જુઓ છો કે તમારે તમારી એક વેત જેટલી લાંબી દોરી અથવા તો આ દોરીના લંબાઈના ટુકડાનો ભાગનો આવશ્યક પડી શકે છે તો તમારે વેત વડે ન માપવું હોય તો એક વેતની દોરીનો કટકો કરી લેવાનો અને એના દ્વારા પણ તમે શું કરી શકો છો માપન કરી શકો છો આપણે આગળના પ્રયોગમાં જે રીતે કોષ્ટક પૂરું કર્યું એવી જ રીતે આમાં પણ એક કોષ્ટક આવે છે જે આપણે પૂરું કરવાનું છે જુઓ તમારી ટેક્સ્ટબુકમાં પણ છે તો કે ટેબલની પહોળાઈ માપવી પહોળાઈ કોણે માપી તો કે અહીંયા આપણે લીધા છે છોટા ભીમ ચૂટકી રાજુ કાલ્યા છોટા ભીમની વેતો ની સંખ્યા થાય છે છ વેત જયારે ચૂટકીની થાય છે પાંચ વેત જ્યારે રાજુ ની થાય છે સાત વેત અને કાલ્યાની થાય છે આઠ વેત તમે આમાં પણ જોઈ શકો છો અલગ અલગ વ્યક્તિની હાથના વેતની લંબાઈ કેવી હોય છે અલગ અલગ હોય છે એવું છે કે કાલ્યાની છે એ જ ચૂંટકીની છે નહીં અને એવું પણ બની શકે કોઈક કેસમાં સો એ બે વ્યક્તિના વેતનું માપ સરખું હોય કદ અંદાજીત બરાબર પણ દરેક વખતે વેતના માપ દરેકે દરેક વ્યક્તિના વેતના માપ સરખા હોતા નથી કોઈનો હાથ મોટો હોય આપણને ખબર હોતી નથી એને અજ્ઞાત કહેવાય અને આપણને ખબર હોય એને કહેવાય જ્ઞાત તો અહીંયા આપણને જ્ઞાત જથ્થો એટલે કે જે આપણને ખબર હોય છે એવો જથ્થો લેવાનો છે તો એમની સાથે સરખામણી કરવામાં આવે કોઈ આપણને ખબર નથી એવો જથ્થો અને ખબર હોય એવા જથ્થાની આપણે શાક માર્કેટમાં શાક લેવા જઈએ તો ત્રાજવામાં એક બાજુ પાંચસો ગ્રામ જે આપણને પ્રોપર ખબર જ હોય છે કે આ પાંચસો ગ્રામનો જ છે અને બીજી બાજુ આપણે કોઈ પણ શાકભાજી લઈએ છીએ તો આપણે આપણે હાથ હાથવડિયામાં નાખીએ છીએ તો આપણને ખબર હોતી નથી કે આ કેટલું હોય છે જો એ બંને કાંટો એક સરખો થઈ જાય ત્યારે આપણને ખબર પડે હા બસ આ બરોબર આ પાંચસો ગ્રામ થયો એવી રીતે કોઈ આપણને ખબર નથી એવા જથ્થાની સરખામણી કોની સાથે ખબર હોય એવા જથ્થા સાથે કરવામાં આવે તો આ જથ્થાને શું કહેવાય છે એકમ કોઈના માપન માપના પરિણામને બે ભાગોમાં વ્યક્ત કરી શકાય છે એક ભાગ છે સંખ્યા અને બીજો ભાગ છે જેમાં માપવામાં આવેલ લંબાઈનો એકમ ઉદાહરણ તરીકે પ્રવૃત્તિ એકમાં જો તમે વર્ગમાં ના રૂમની લંબાઈ તમે બાર પગલાની માપી હોય ઉદાહરણ એકમાં અંદાજીત કીધું છે પચીસ પગલા થયા છે જેઠાલાલના બરાબર લંબાઈ માટે તો એમનો એકમ શું લઈ શકો પચીસ એકમ બરાબર પચીસ સંખ્યા થઈ ને તો આપણે શું લઈ શકીએ છીએ પચીસ એકમ તો પગલાની લંબાઈ એ એક એકમ તરીકે લખાય પડી સમજ એવી જ રીતે અહીંયા આપણે બે કોષ્ટક જોઈ ગયા દસ પોઈન્ટ એક અને દસ પોઈન્ટ બે જેમાં પગલાં અને વેતનું હતું બરાબર તો આપણને ખબર જ છે કે દરેકે દરેક વ્યક્તિના પગલાં અને વેતની લંબાઈ કેવી હોય છે અલગ અલગ હોય છે અહીંયા આપેલું છે પ્રત્યેક પગ વડે માપવામાં આવેલ વર્ગખંડની લંબાઈ સરખી છે નહીં શું બધાના વેદ દ્વારા માપવામાં આવેલ ટેબની લંબાઈ સરખી છે તો કે નહીં કદાચ આ પરિણામ ભિન્ન કદાચ નહીં સો ટકા આ પરિણામ કેવા છે અલગ અલગ ભિન્ન ભિન્ન એટલે કે અલગ અલગ છે કારણ કે કદાચ બધાના વેતની લંબાઈ તમારા મિત્ર છે તમારા મમ્મી પપ્પા છે કે ભાઈ બહેન છે એના વેતની લંબાઈ અને પગની લંબાઈ કેવી હોય છે અલગ અલગ હોય છે અને તમે જે પ્રયોગ કરેલો છે એમાં તમે પગલાંની લંબાઈ અને વેતની લંબાઈ દ્વારા માપેલું છે વાસ્તવિક કોઈ પટ્ટી દ્વારા કે કોઈ ચોક્કસ માપ દ્વારા એને માપેલું નથી તો કે ચોક્કસ કેટલીક લંબાઈ ધરાવે છે તે તમને ખબર નથી કેમ કે દરેકના વેતની અને પગની લંબાઈ કેવી આવે છે અલગ અલગ આવે છે આથી આપણને માપનમાં શું થાય છે અમુક એકપોની જરૂર પડે છે તો આપણે હવે જોવાનું છે એકમો દસ પોઈન્ટ ચાર માપનના પ્રમાણિત એકમો એના પણ પ્રમાણિત હોય છે ચોક્કસ હોય છે આડા અવડા લઈ લેવાના હોતા નથી તો જોઈએ થિયરી પ્રાચીન સમયમાં પગની લંબાઈ આંગળીની જાડાઈ તથા પગલાંની અંતરથી માપન થ કરવામાં આવતું હતું આ પાઠની શરૂઆતમાં જ આપણે વાત કરી ચૂક્યા છીએ બરાબર તમારા શર્ટનું ઉદાહરણ લીધું હતું ખબર છે ને કે કેવું લાગે તમે એવો માપ વગરનો શર્ટ પહેરો તો યાદ છે આ બધા માપનના એકમોનો વાસ્તવમાં ઉપયોગ થતો હતો ત્યારે પહેલાના સમયમાં હાલમાં નહીં

કોણીથી આંગળીઓના છેડા સુધીનું અંતર શું છે ક્યુબિટ કે જે પણ પ્રાચીન ઇજિપ્તના લોકો ઉપયોગ કરતા હતા એટલે આપણે કોણીથી લઈને ક્યાં સુધી આંગળી વચ્ચેનું માપે અને એને કહેવામાં આવે ક્યુબિટ કોણ યુઝ કરતું હતું તો કે ઇજિપ્ત તેને વિશ્વના અન્ય દેશોમાં પણ માન્યતા પ્રાપ્ત થઈ હતી એટલે કે વિશ્વમાં દરેક લોકો ઘણા બીજા લોકો પણ એનો શું કરતા હતા ઉપયોગ કરતા હતા વિશ્વના વિભિન્ન ભાગોના લોકો લંબાઈના એકમ સ્વરૂપે ફૂટનો ઉપયોગ કરતા હતા જે હાલમાં આપણે પણ કરીએ છીએ કેટલા ફૂટનું છે એવું અંદાજિત લઈએ અંદાજિત જો જોતું હોય તો પ્રોપર જોતું હોય તો ઉપયોગ કરતા નથી અલગ અલગ વિસ્તારોમાં ફૂટની લંબાઈ થોડીક અલગ અલગ હોય છે લોકો એક ગજ કપડું ફેલાવીએ ફેલાયેલી ભુજાના છેડાથી પોતાના સુધી માપતા હતા એક ગજ શું છે તો કે એ પહેલાંનો એક અમુક વિસ્તારમાં એમનો એકમ તરીકે ઉપયોગ થાય છે રોમવાસી પોતાના પગ અથવા તો પગલાંઓ દ્વારા લંબાઈ માપતા હતા પ્રાચીન ભારતમાં ટૂંકું અંતર માપવા માટે આંગળી કે મુઠ્ઠીનો ઉપયોગ કરતા હતા આજે પણ ભારતના કેટલાક શહેરોમાં ફૂલમાળી ફૂલહારને વેચતી વખતે પોતાના હાથની લંબાઈનો ઉપયોગ કરે છે અમુક વિસ્તારમાં અમુક ભાગ અમુક વસ્તુ એવી હોય કે વેચવામાં શરીરના એવા અનેક ભાગોને એકમ સ્વરૂપે ઉપયોગ થતો રહ્યો છે તેથી પ્રત્યેક વ્યક્તિના શરીરમાં માપનમાં થોડી ભિન્નતા હોવાને કારણે માપનમાં મૂંઝવણ મૂંઝવણ એટલે કે પ્રોબ્લેમ આવી શકે છે વર્ષ સત્તરસો નેવું માં ફ્રેન્ચે માપનની ચોક્કસ રીત બનાવી જેને શું કહે છે મેટ્રિક પદ્ધતિ કહે છે પરીક્ષામાં તમને એક માર્ક્સમાં પૂછાઈ શકે મેટ્રિક પદ્ધતિ એટલે શું તો તમારે લખવાનું વર્ષ સત્તરસો નેવું માં ફ્રેન્ચે માપનની ચોક્કસ રીત બનાવી જેને શું કહે છે મેટ્રિક પદ્ધતિ કહે છે એક સમાનતા માટે સમગ્ર વિશ્વમાં વૈજ્ઞાનિકોએ માપનની એકમ માત્રાઓને એક જૂથને સ્વીકારી લીધું હતું આજકાલ જેમાં પણ પ્રણાલીનો ઉપયોગ થઈ રહ્યો છે તેને કહેવાય છે આંતરરાષ્ટ્રીય એકમ પ્રણાલી જેને આપણે એસઆઈ યુનિટ કહે છે લંબાઈનો એસઆઈ એકમ શું છે તો કે મીટર તમે કોઈ પણ દાખલા ગણો ને તો તમે મીટરમાં વધારે ગણો કિલોમીટરમાં થોડુંક ઓછું ગણો કેમ કે લંબાઈનો એસઆઈ એકમ શું છે તો કે મીટર મીટર પટ્ટી બતાવવામાં આવી છે હમણાં થોડીવાર પછી આપણે આકૃતિ જોઈએ અને તમારા કંપાસ બોક્સમાં પણ મીટર પટ્ટી હશે અને ટેક્સ્ટ બુકમાં પણ નીચેના ભાગે મીટર પટ્ટી છે તમારા કંપાસમાં કેટલા મીટરની સેન્ટીમીટરની તો કે પંદર સેન્ટીમીટરની ફૂટપટ્ટી પણ બતાવવામાં આવી હોય છે અને કોઈ પાસે લોખંડની કે પ્લાસ્ટિકની મોટી ફૂટપટ્ટી હોય તો તેમાં કેટલી હોય છે ત્રીસ સેન્ટીમીટર હોય છે પ્રત્યેક મીટરને સો બરાબર ભાગોમાં વિભાજિત કરી શકાય છે જેને સેન્ટીમીટર કહે છે તો કે એક સેન્ટીમીટરને દસ બરાબર સરખા ભાગ કરીએ ત્યારે દસ મિલીમીટર થાય છે તો ઇન શોર્ટ તમે ગણિતમાં પણ ભણો છો એક મીટર બરાબર સો સેન્ટીમીટર અને એક સેન્ટીમીટર બરાબર દસ મીટર મિલિમીટર આ તમને પરીક્ષામાં પૂછાઈ શકે અને આના આધારે તમે આગળના ધોરણમાં દાખલા પણ કરવાના હોય અને આમાં પણ દાખલા કરવાના આવશે લાંબા અંતરને માપવા માટે મીટર એક સુવિધા સુવિધાજનક એકમ નથી એના માટે આપણે એક મોટા એકમનો ઉપયોગ કરીએ છીએ જેને કિલોમીટર કહીએ છીએ અહીંયાથી આપણે ગામ જવું હોય તો આપણે મીટરમાં નથી માપતા પણ શેમાં માપીએ છીએ કિલોમીટરમાં તો એક કિલોમીટર બરાબર અહીંયા આપેલું છે એક હજાર મીટર બરાબર સમજ પડી તો સેન્ટીમીટરમાં તો કેટલું બધું વધી જાય હવે આપણે આપણી બધી માપન પદ્ધતિઓમાં એકમ માત્રાનો ઉપયોગ કરીને પુનરાવર્તિત કરી શકીએ છીએ તથા લંબાઈનો એસઆઈ એકમનો પણ માપી શકીએ છીએ એવું કરતાં પહેલાં આપણે અંતર તથા તો લંબાઈ માપવાની સચોટ રીત જાણવી પડે સાચી વાત છે ગમે તેમ આડેધડ એમઆઈ માપીએ તો એ પડે સ્કેલ આપણને સરખી માપતા ન આવડે તો પણ પ્રોબ્લેમ પડે બરાબર તો હવે આપણે દસ પોઈન્ટ પાંચ જેમાં આપણે લંબાઈનું સાચન સાચું માપન કરતા શીખીશું આપણા દૈનિક જીવનમાં આપણે અનેક પ્રકારની પ્રકારની માપન માત્રાનો ઉપયોગ કરીએ છીએ કોઈ પણ વસ્તુ હોય તો આપણે એને માપવાનું આપણે વધારે આવે આપણા રોજિંદા જીવનમાં બરાબર ડેઈલી આપણે ઘણી વસ્તુઓ એવી માપતા હોય છે પણ આપણે ખ્યાલ નથી રહેતો જો અહીંયા તમને સ્કેલ આપેલી છે પંદર સેન્ટીમીટરની પણ છે અને તમારી પાસે ત્રીસ સેન્ટીમીટરની હોય એ પણ છે અને મેજર ટેપ એટલે કે તમે કોઈ મશીન દરજી હોય ને એની પાસે જાઓ તો એની પાસે પ્રોપર મેજર ટેપ હોય છે એ પણ અહીંયા દર્શાવેલી છે માપવા માટે આપણે મીટર સ્કેલનો ઉપયોગ કરીએ છીએ દરજી માપપટ્ટીનો ઉપયોગ કરે જ્યારે કાપડના વેપારીઓ મીટર પટ્ટીનો ઉપયોગ કરે છે એટલે દરેક વ્યક્તિઓ પાસે અલગ અલગ મોટી મોટી થતી જતી માપપટ્ટીઓ સ્કેલ કે પછી મીટર પટ્ટી હોય છે કોઈપણ વસ્તુની લંબાઈ માપવા માટે યોગ્ય સાધનનો ઉપયોગ કરવો જોઈએ તમે માપપટ્ટીનો ઉપયોગ કરીને વૃક્ષની જાડાઈ અથવા તો તમારા છાતીનો ઘેરાવો માપી શકો છો તમારી લંબાઈ પણ માપી શકો છો આંગળીની માપ માપન કરી શકો છો હાથ કેટલો લાંબો છે એ પણ માપન કરી શકો છો આવા માપોને માપવા માટે માપન પટ્ટી એટલે કે મેઝરિંગ ટેપ જે દરજી પાસે હોય એ વધુ સુવિધાજનક છે વધારે સારી રીતે તમે એના થ્રુ માપી શકો છો નાની વસ્તુઓ જેવી કે તમારી પેન્સિલ નું માપ છે તમારા કંપાસ બોક્સનું માપ રહેલી પંદર સેન્ટીમીટર ફૂટી પંદર સેન્ટીમીટર ફૂટપટ્ટીનો ઉપયોગ કરી શકો છો રબર છે સંચો છે બરાબર આ પેન છે બધાને તમારે માપવું હોય તો તમે તમારી સ્કેલનો ઉપયોગ કરી શકો છો લંબાઈ માપતી વખતે આપણે અમુક સાવધાની રાખવી પડે એ કઈ છે તો કે જુઓ આકૃતિ દસ પોઈન્ટ સાત હમણાં બતાવવું આકૃતિમાં દર્શાવ્યા મુજબ ફૂટપટ્ટીને વસ્તુના સંપર્કમાં તેની લંબાઈ અનુસાર રાખો કેટલીક ફૂટપટ્ટીના છેડા તૂટી ગયેલા હોય તો આવી ફૂટપટ્ટીનો શૂન્ય આંક જોઈ શકતા નથી તો આવી સ્થિતિમાં શું કરવાનું જો પહેલાં આપણે આકૃતિ દ્વારા સમજીએ પછી પાછું થિયરિકલ જઈએ જો તમને અહીંયા આકૃતિ આપેલી છે એમાં બે પ્રકારે છે માપવામાં લંબાઈની અનુસરીને ફૂટપટ્ટીની ગોઠવણી કરવી એમાં એ છે ને એ સાચી રીત છે અને બી માં શું છે ખોટી રીત શું કામ તો જુઓ તમે શૂન્યથી માપો ને તો તમારું એક સુધીનું એક થાય પણ તમે એક થી માપો તો તમારો એક આંકડો ઓછો થઈ જાય સમજ પડી તમને આકૃતિ એમાં દર્શાવેલું છે ક્યાંથી ફૂટપટ્ટી મૂકી છે તો કે એમાં આપેલા શૂન્યથી શૂન્યથી તમે માપન શરૂ કરો તો તમને એની પહોળાઈ મળે છે જેનાથી તમે પ્રોપર લંબાઈ કે પહોળાઈ માપી શકતા નથી બરાબર તો કે લંબાઈ માપવા માટે ક્યાંથી શરૂઆત કરવી પડે શૂન્યથી શરૂઆત કરવી પડે ક્યારેય તમારે એક ઝીરોથી ક્યારે માપન કરવાનું જ્યારે તમારી સ્કેલ એકદમ વ્યવસ્થિત હોય તૂટેલી ફૂટેલી ન હોય ત્યારે અદરદરવાઈઝ બીજી સાવચેતી કીધી છે જો તમારી ફૂટપટ્ટીનો છેડો તૂટી ગયો હોય તો શું કરવાનું તો કે ફૂટપટ્ટીના શૂન્યાંકથી માપ લેવાનું ટાળો તમે ફૂટપટ્ટીનો બીજો કોઈ પૂર્ણાંક એક દ્વારા પણ લઈ શકો છો ત્યારે શું કરવાનું એ ખાસ ધ્યાન રાખજો બરાબર તમે તમને એમ થતું હશે હમણાં મેડમે એમ કીધું કે એકથી નહીં લેવાનું શૂન્યથી લેવાનું પણ જો તમારી સ્કેલ તૂટી ગઈ હોય તો તમારે કોઈ પૂર્ણાંક જ્યારે તમારે ચોક્કસ આંકડો જે દેખાતો હોય એક દેખાતો હોય ત્યાંથી માપન શરૂ કરવાનું એના માટે શું સાવચેતી રાખવાની એ પણ જોજો ત્યારે તમે બીજા છેડાના અવલોકનમાંથી પહેલાનું અવલોકન બાદ કરી શકો છો તમે જ્યારે માપોને ને થી લઈને માપોને ત્યારે તમારે ચૌદ આવ્યું હોય ને તો ચૌદ માંથી તમારે શું કરવું પડે એક માઇનસ કરવું પડે તો તમારે કેટલું આવે એની લંબાઈ તેર આવે જો તમને અહીંયા ઉદાહરણ પણ આપેલું છે ઉદાહરણ તરીકે તમે છેડાનું અવલોકન એક સેન્ટીમીટર થી લો છો અને બીજા છેડાએ એ ચૌદ પોઈન્ટ ત્રણ હોય તો વસ્તુની પ્રોપર લંબાઈ શું થાય ચૌદ પોઈન્ટ ત્રણ માઇનસ એક તો પ્રોપર શું થાય તેર પોઈન્ટ ત્રણ કઈ કન્ડિશનમાં તો જ્યારે તમારી ફૂટપટ્ટી તૂટેલી હોય ત્યારે પણ જ્યારે ફૂટપટ્ટી સાજે સાજી હોય ત્યારે તમારે ક્યાંથી માપવાનું તો કે જ માપવાનું રહેશે જો અહીંયા તમને આકૃતિમાં દર્શાવેલું છે એ દર્શાવવું ચોપડીમાં પણ છે દેખાય છે તમને એની ફૂટપટ્ટીનો આંકડો ફૂટપટ્ટી તૂટી ગયેલી છે તો એને ક્યાંથી શરૂ કર્યું તો કે એકથી શરૂ કર્યું દેખાય છે બીજી આકૃતિમાં બહાર નીકળી ગઈ સ્કેલ બરોબર પેલી આ જે એ આકૃતિ છે એ ખોટી રીત છે બીમાં છે ને આગળ ભલે સ્કેલ નીકળી જાય પણ આપણે પૂર્ણાંકથી શરૂ કરવાનું એકથી શરૂ કરવાનું પછી બાદ બાકી કરી દેવાની જે ટોટલ આવ્યું હોય ને એમાંથી બરાબર અને ત્યાર પછી ત્રીજી સાવચેતી છે કે માપ લેતી વખતે આંખની સાચી સ્થિતિ હોવી જોઈએ તમે આઘા પાછા હોવા જોઈએ નહીં એના માટે પણ હમણાં હું આકૃતિ બતાવું કઈ રીતે છે તો કે તમારી આંખ જે બિંદુનું માપ લેવાનું છે પેલો છોકરો વચ્ચે જો એક્ઝેટ ઊભો છે ને બી આકૃતિમાં બી લખેલું છે એ સાચી રીત છે એ અને સી શું છે ખોટી રીત તમે સાઈડ પરથી હોય ને તો તમને એમ થાય હા એ વસ્તુની લંબાઈ કેટલી છે નવ સેન્ટીમીટર તમે સી પર હોય તો તમને એમ થાય નહીં 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 નવ નથી કેટલી છે સાત છે પણ ઓલો છોકરો જો વચ્ચે એક્ઝેટ ઊભો છે એ પ્રોપર સાચું છે જે દર્શાવે છે સાત પોઈન્ટ પાંચ સેન્ટીમીટર તો તમારે તમારી આંખની દિશા પણ વ્યવસ્થિત રાખવી પડે આના આધારે પ્રવૃત્તિઓ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું નમસ્કાર વિદ્યાર્થી મિત્રો